राजकोट जिला कक्षा की सहकारी संस्थाओं की वार्षिक साधारण सभा योजाई थी। जामकंडोरा कुमार छात्रालय खाते वार्षिक साधारण सभा आयोजन करायुत। सहकारी नेता और धारासभ्य जयेश रादड़िया की अध्यक्ष स्थाने सभा आयोजन करायुत। आ वार्षिक साधारण सभा में मोटी संख्या में खेडूत सभासदों हाजर रहा था। आ प्रसंगे राजकोट जिला बैंक चेयरमैन जयेश रादड़िया विरोधी ने जड़बातोड़ जवाब आप्यो हतो। सहकारी क्षेत्र प्रगति माटे अवरोध करता लोकोने जयेश रादड़िया आड़े हाथ लीधा था। तेमणे कह्युं के विठ्ठल भाई हता त्यारथी एक टोळकी सहकारी माळखाने बदनाम करवानुं काम करे छे। बदनाम करवाना प्रयत्नो जे करता होय ते बंद करी देजो। सहकारी क्षेत्रने बदनाम करनार टोळकी वर्षोथी सक्रिय छे। जयेश रादड़ियाए सभामां चेलेंज फेंकी छे के राजकीय लड़त माटे मैदान खुल्लुं छे, आवी जजो। तेमणे आगळ शुं कह्युं आवो जाणीए। સીધો મારે વખતે દર વખતે હું કહું છું, સહકારી ક્ષેત્રનું માળખું આ બિન રાજકીય રીતે ચાલતું માળખું છે। વર્ષોથી મને ખ્યાલ છે કે વિઠ્ઠલભાઈ બેંકના ચેરમેન હતા ત્યારે તો હું પોલિટિક્સમાં પણ નહોતો, અને ત્યારે પણ સાંભળતો હતો કે સહકારી ક્ષેત્ર માળખું સારું ચાલતું હોય ત્યાં અમુક લોકો આ સહકારી ક્ષેત્ર ક્યાં બદનામ થાય, ક્યાં મુશ્કેલી ઊભી થાય એવા પ્રયત્નો કે સ્વાભાવિક લોકશાહી છે। ચૂંટણીઓ આવે બિને થાય મારા સહકારી ક્ષેત્રના માળખામાં કાયમી માટે પ્રયત્નો થયા છે કે ચૂંટણીઓ ન થાય તો સહકારની ભાવના વધે। એક મંડળીમાં પણ ચૂંટણી ન થાય માટેના મારા પ્રયત્નો હોય છે, અને છતાં ચૂંટણી થાય ક્યાંક તો સ્વાભાવિક અમે પણ રાજકીય માણસો છે, મેદાનમાં હોઈએ છીએ, એટલે ન થાય માટેના હંમેશા પ્રયત્નો છે। એવી રીતે સહકારી માળખું બદનામ કરવું, કારણ કે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહકારી પરિવાર આજે ગૌરવથી કહું છું કે ભારત દેશની અંદર સહકારી માળખામાં ટોચનું સ્થાન ધરાવતી બેંક છે। આજે મેં હિસાબ આખો સભાસદો સામે રજૂ કર્યો કે 5 વર્ષની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક ક્યાં હતી, આજે ક્યાં દરજે પહોંચે છે, એક મજબૂત ભરોસો, એક ડિપોઝિટમાં 5 વર્ષમાં 5,000 કરોડનો વધારો સૂચવે છે કે આ બેંક ઉપર ભરોસો છે, આ બેંકને બદનામ ન કરવી જોઈએ। એવું કહ્યું કે લડવાની તૈયારી હોય તો જયેશ રાદડિયાની તૈયારી પહેલાંય હતી, આજે છે અને આવનારા દિવસોમાં રહેશે, એટલે વ્યક્તિગત કરવાની પણ ક્યાંય ખૂણે ખાચકે પણ કે સહકારી ક્ષેત્રને બદનામ કરવાની પ્રવૃત્તિ થતી હોય તો મારે એ પણ કીધું હતું કે એ ન થવી જોઈએ, એ પ્રમાણેની વાત હતી। સહકારી બેંકે સફળતાના શિખરો સર કર્યા છે।